नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। जो विद्यार्थी मित्रों मजा में आज आपने धोरण 8 सामाजिक विज्ञान विषय की अंदर चैप्टर 13 मानव संसाधन नो भाग 3 नो अभ्यास करीशु, जेमा स्वापदी ना सवाल जवाब आवी जशे। हवे पाठ 13 नी अंदर जो मानव संसाधन नी अंदर प्रश्न 1 मा आप्या छे विकल्पो, के साचो विकल्प शोधी बॉक्स नी अंदर लखो। तो प्रश्न जोईए, हवे राष्ट्र नु सौथी मोटू संसाधन कोण गणाय छे? तो वस्ती। बीजो, वस्ती वितरण शब्द नो अर्थ छे कोई आपेला क्षेत्र में लोग कया स्वरूपे फैलायेला है, एटले के सी ऑप्शन। त्रीजो प्रश्न, ईस्वी सन 1999 में विश्वनी वस्ती केटली हती? 1999 नी अंदर तो एनो जवाब छे 6 अबज। चौथा सवाल जोईए, नीचेना पैकी कयो प्रदेश गीच वस्तीनो विस्तार धरावे छे? तो एमा ऑप्शन डी आवशे, के उत्तर पूर्व उत्तर अमेरिका। पांचमो सवाल, 2011 ना वर्ष प्रमाणे भारतनी सरेराश वस्ती गीचता केटली हती? तो ऑप्शन डी 382। छठो सवाल, भारत में सौथी वधु वस्ती गीचता धरावतु राज्य क्यूँ छे? एमा ऑप्शन बी आवशे, के बिहार। सातमो सवाल, भारत में सौथी ओछी वस्ती गीचता धरावतु राज्य क्यूँ छे? तो ऑप्शन सी आवशे, के अरुणाचल प्रदेश। आठमो सवाल, भारत में दर 1000 पुरुषों स्त्रीओनी सौथी वधु संख्या धरावतु राज्य क्यूँ छे? अहीं समझो विद्यार्थी मित्रों, के 1000 पुरुषों स्त्रीओनी सौथी वधु संख्या धरावतु राज्य कीधु छे, तो सी केरल। भारत में दर 1000 पुरुषों स्त्रीओनी सौथी ओछी संख्या धरावतु राज्य, અહીંયા 1000 પુરુષો સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય પૂછ્યું છે, તો જવાબમાં આવશે બી હરિયાણા। દસમો સવાલ, ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો એમાં આવશે સી વિભાગ, પુદુચેરી। અગિયારમો સવાલ, કે ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું? સાક્ષરતાનો દર સૌથી વધારે કયા રાજ્યની અંદર છે? તો બી કેરળ રાજ્યની અંદર। બારમો સવાલ, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું? તો ઓપ્શન એ છે તેલંગણા। તેરમો સવાલ, વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે? ઓપ્શન સી ગંગા નદીનું મેદાન। ત્યારબાદ 14મો સવાલ આયા, એમાં જોઈએ કે ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે? તો ઓપ્શન એ છે સિક્કિમ। 15મો સવાલ, ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે? ઓપ્શન ડી છે ઉત્તર પ્રદેશ। 16મો સવાલ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો ઓપ્શન સી છે રાજસ્થાન। 17મો સવાલ, એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? તો ઓપ્શન બી છે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર। 18મો સવાલ, ઈસવીસન 2011ની વસ્તી ગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? તો ઓપ્શન બી છે 73%। પ્રશ્ન નંબર 2 ની અંદર હવે જુઓ,
કે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા, બધા સંસાધનોમાં ખાલી જગ્યા સંસાધન અંતિમ સંસાધન છે તો માનવ. બીજી ખાલી જગ્યા, વિશ્વની ખાલી જગ્યા 10% વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે તો જવાબ આવશે 90. ત્રીજો સવાલ, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે તો દ્વિતીય. ચોથો સવાલ, વિશ્વની ખાલી જગ્યા 10% વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે તો 60%. પાંચમી ખાલી જગ્યા, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ખાલી જગ્યા એશિયામાં છે તો દક્ષિણ મધ્ય. છઠ્ઠી ખાલી જગ્યા, ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખાલી જગ્યા છે તો 308 આવશે. સાતમી ખાલી જગ્યા, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ખાલી જગ્યા છે તો ચંદીગઢ. આઠમી ખાલી જગ્યા, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ખાલી જગ્યા છે તો જમ્મુ અને કાશ્મીર. નવમી ખાલી જગ્યા, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે તો જવાબમાં આવશે કેરળ. દસમી ખાલી જગ્યા, ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ખાલી જગ્યા છે તો જવાબ આવશે દમણ અને દીવ. અગિયારમો ખાલી જગ્યા, ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાની અંદર જવાબ થોડો મોટો આવશે કે દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ. બારમી ખાલી જગ્યા, ખાલી જગ્યા નદીનું મેદાન એ વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે તો જવાબમાં આવશે ગંગા. તેરમી ખાલી જગ્યા, ખાલી જગ્યા શહેર એ ભારતનું ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે તો જવાબમાં આવશે મુંબઈ. ચૌદમી ખાલી જગ્યા, ખાલી જગ્યા શહેર એ જાપાનનું ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે તો જવાબમાં આવશે ઓસાકા. પંદરમી ખાલી જગ્યા, ખાલી જગ્યાની કુલ વસ્તીના 10% ઓછા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે તો જવાબમાં આવશે જાપાન. સોળમી ખાલી જગ્યા, ભારતની કુલ વસ્તીના ખાલી જગ્યા 10% લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે તો 10%. હવે પ્રશ્ન નંબર 3 ની અંદર જુઓ, નીચે આપેલામાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ખાલી ખરા ખોટા હવે જોઈએ. પ્રશ્ન 1, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ પૂર્વ એશિયામાં છે તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? ખોટું. બીજી ખાલી બીજો ખરા ખોટાની અંદર જુઓ, 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી તો શું આવશે? સાચું. ત્યારબાદ ત્રીજું જોઈએ, બે હજાર 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર 78% હતો તો ખોટું. ચોથું, નાઇલ નદીનું મેદાન એ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે તો એ પણ ખોટું. પાંચમું, ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે તો સાચું. છઠ્ઠું, વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્રો ધરાવે છે તો સાચું. સાતમું, ભારતમાં વસ્તી વિતરણ અસમાન છે તો સાચી વાત છે, વસ્તી વિતરણ અસમાન રીતે આવેલું છે. હવે આઠમું,
भारत में सिक्किम राज्य की वस्ती सौथी ओछी छे, तो ये पण साचू छे। नवमो, भारतनी कुल वस्ती ना 19.45% वस्ती युवा वस्ती छे, तो खोटू। दसमो, गुजरात नी कुल वस्ती ना 19.4% वस्ती युवा वस्ती छे, गुजरात नी अंदर पण, ये पण खोटू छे। अग्यारमो, 2011 नी जनगणना मुजब भारत मा लगभग 80.9% पुरुषो अने 64.6% स्त्रीओ साक्षर छे, तो हा साचू। हवे आपणे प्रश्न चार नी अंदर जोईए, बंध बेसता जोड़का जोड़ो, तो एनी अंदर विभाग अ अने ब साथे जवाब जोड़ता जईशुं। सौथी वधारे वस्ती क्या जोवा मळे, तो उत्तर प्रदेश, एटले अहींया 3 लखो। बीजू, सौथी ओछी वस्ती, तो सिक्किम नी अंदर, एटले 5। त्रीजू, सौथी वधु वस्ती घीचता क्या जोवा मळे, तो बिहार नी अंदर, एटले 1 लखो अहींया। चौथू, सौथी ओछी वस्ती घीचता, तो अरुणाचल प्रदेश, एटले अहींया 2 લખો, એટલે જોડકાની અંદર 3, 5, 1, 2, બરાબર। હવે બીજું જોડકું જુઓ, વિભાગ અ અને બ સાથે જોડતા જઈએ। સૌથી ઊંચો સાક્ષરતા દર કઈ જગ્યાનો છે, તો કેરળનો, એટલે અહીંયા 5 લખો। સૌથી નીચો સાક્ષરતા દર, તો તેલંગણા, એટલે અહીંયા 4 લખો। 3 નંબરમાં સૌથી મોટું રાજ્ય, તો राजस्थान, એટલે 2 લખો। ચોથામાં હિમાલય લઘુ રાજ્ય, તો સિક્કિમ, એટલે 1 લખો, એટલે આવશે 5, 4, 2, 1। હવે આપણે સવાલ જવાબ જોઈએ, પ્રશ્ન નંબર 5 ની અંદર કે 1-2 વાક્યની અંદર લખો। ચલો હવે જુઓ સવાલ નંબર 1, કેવા લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે, તો જવાબમાં આવશે સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે। બીજો સવાલ, વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન એટલે શું, તો જવાબની અંદર આવશે પૃથ્વી સપાટી પર, એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહે છે। હવે ત્રીજો સવાલ, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં ક્યાં છે, તો જવાબ આવશે વિશ્વમાં દક્ષિણ મધ્ય એશિયા, પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી વધારે વસ્તી ગીચતા છે। ચોથો સવાલ, વિશ્વમાં કયા વિસ્તારો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, તો જવાબમાં આવશે વિશ્વમાં દક્ષિણ પૂર્વ એશિયાના, યુરોપ અને ઉત્તર પૂર્વ, ઉત્તર અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે। પાંચમો સવાલ, માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું શા માટે પસંદ કરે છે, તો જવાબમાં આવશે મેદાની વિસ્તારો ખેતી ઉદ્યોગો અને સેવાની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે, આથી માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે। ત્યારબાદ છઠ્ઠો સવાલ, માનવી સામાન્ય રીતે કેવી આબોહવાવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો નથી, તો જવાબ માનવી સામાન્ય રીતે તીવ્ર આબોહવા, એટલે કે અતિશય ગરમ અથવા અત્યંત ઠંડા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો નથી। સાતમો સવાલ, કઈ કઈ નદીઓના મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, તો જવાબ આવશે ભારતની ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા
ચીનની હવાંગ હવાંગહો અને ચાંગજિયાંગ તથા ઇજિપ્તની નાઇલ આ નદીઓ ફળદ્રુપ મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. આઠમો સવાલ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? તો જવાબ આવશે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. અહીં દેશની વસ્તીના આશરે ફક્ત 5.66% વસ્તી વસવાટ કરે છે. નવમો સવાલ, ભારતમાં અને ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે? જવાબ આવશે, ભારતની કુલ વસ્તીના 19.4% વસ્તી અને ગુજરાતની કુલ વસ્તીના 19.45% વસ્તી યુવા વસ્તી છે. દસમો સવાલ, સ્ત્રી પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા કેવી રીતે દર્શાવી શકાય? તો જવાબમાં આવશે, સ્ત્રી પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા આ રીતે દર્શાવી શકાય. તો સ્ત્રી પુરુષનું પ્રમાણ બરાબર સ્ત્રીઓની વસ્તી ભાગ્યા પુરુષોની વસ્તી ગુણ્યા 1000. હવે 11મો સવાલ, સાક્ષરતા દરનું સૂત્ર જણાવો. તો જો અહીંયા સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી ગુણ્યા 100. હવે પ્રશ્ન નંબર 6ની અંદર નીચેનામાં નામ લખો. તો પૂછ્યા છે સવાલ, જો અહીંયા ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા 5 રાજ્યો બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તરપ્રદેશ અને હરિયાણા. બીજો સવાલ, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા 5 રાજ્યો, સૌથી ઓછી વસ્તી ગીચતા, તો અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ, નાગાલેન્ડ અને મણિપુર. ત્રીજો સવાલ, ભારતમાં પુરુષો કરતા વધારે સ્ત્રીઓ ધરાવતા 5 રાજ્યો, ભારતમાં પુરુષો કરતા વધારે સ્ત્રીઓ ધરાવતા 5 રાજ્યો, તેમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર અને છત્તીસગઢ. ચોથો સવાલ, ભારતમાં પુરુષો કરતા ઓછી સ્ત્રીઓ ધરાવતા 5 રાજ્યો, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. જો મિત્રો, અહીંયા ગુજરાતમાં પણ પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. પાંચમો સવાલ, ભારતમાં સૌથી વધારે સાક્ષરતા દર ધરાવતા 5 રાજ્યો, સાક્ષરતા દર ધરાવતા, તો અહીંયા કેરળ, મિઝોરમ, ગોવા, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ છે. છઠ્ઠો, ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા 5 રાજ્યો, તેલંગણા, બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ. હવે પ્રશ્ન નંબર 7ની અંદર જોઈએ, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે જાતિ પ્રમાણ. એમાં જોઈએ, દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કૌંસમાં લખવાનું, સ્ત્રી પુરુષનું પ્રમાણ કૌંસ પૂરો કહે છે. દાખલા તરીકે ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. બરાબર. હવે બીજો, વસ્તી ગીચતા. તો એની વ્યાખ્યા જોઈએ, પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 4 કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં, એટલે કે 4 કિમીમાં કૌંસની અંદર લખ્યું, કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે.
અહીંયા એક સૂત્ર પણ આપ્યું છે કે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. ત્રીજી સંકલ્પના સાક્ષરતા, તો એમાં જોઈએ કે 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર એટલે સાક્ષરતા કહેવાય છે. હવે પ્રશ્ન નંબર 8ની અંદર જોઈએ, નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. હવે જો અહીંયા કે વસ્તી વિતરણની અસર કરનાર, વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. અહીંયા વસ્તી વિતરણની અંદર 5 પરિબળોનો ઉલ્લેખ થયેલો છે બુકની અંદર, પણ આપણે અહીંયા કેટલા પૂછ્યા હશે? કોઈ પણ બે. તો આપણે અહીંયા 2નું વર્ણન કરીશું. તો જો આ એમાં 1 આવશે પ્રાકૃતિક રચના, તો એમાં જોઈએ માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે, જ્યારે એન્ડ્રીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી વસવાટ કરે છે. બીજો પોઈન્ટ, આબોહવા. તો એમાં જોઈએ કે વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો, જેમ કે સહરાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકામાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. અહીંયા 2 મુદ્દાનું વર્ણન કીધું છે, એટલે આપણે 2 મુદ્દાનું વર્ણન અહીંયા કર્યું. તમે ગમે તે કોઈ પણ 2 મુદ્દાનું અહીંયા વર્ણન કરી શકો. અહીંયા આપણો પાઠ 13 સંપૂર્ણ રીતે સ્વાધ્યાય પોથી સહિત પૂર્ણ થાય છે. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.